वाजी ओया बहु खुश छु बहु खुश रे एकदम जो हम आखो दिन रसिया करू आ लोग काचू पाकू सड़ेलो आपे ए खादा करू आया माता पग पेरावी ने सुई जाऊ अरे ये इतनी जगह छे आमा सु छे बीजा कोई केदी छे ज नहीं એટલે લોકો ને કોઈ ને પકડી શકતા નથી એટલે આખા માં હું જ એકલો છું એટલે એટલી જગ્યા છે કે આમ ગરબા પણ કરું છું એ જો નવરાત્રી ના પહેલા ગરબા કર્યા પણ ભાઈ प्रेम थी जाओ मोटा भाई बार बार गुंडा मवाली तो राजू जा जाओ छो जाओ छो नानका ते मग जा हां ओके मोटा भाई आओ जो सुदेव केम तुम्हारी आंखो फाटी गई अटला सीधा साधा मानस नी लंगड़ा त्यागी साथे अटली सारी ओळखण तो भाई जिंदगी में आओ केस पहली बार जोऊ छु यार तुम्हें बधु पहली बार केम जुओ छो पहली बार जम्या पहली बार गायू पहली बार जम्या पहली बार नाचया पहली बार दौड़या जाओ जाओ समुद्र किनारे जाओ अरे पहली बार डूबी मरो जाओ माधव हवे डूबी मरवानो वारो तारो छे केम हमरा इंस्पेक्टर राठोड़ आवशे अने तने टॉर्चर रूम मां लई जशे अरे मने केम टॉर्चर रूम मां लई जशे एक वार लंगड़ा त्यागीए साहेबना पग पर वार कर्यो ओ बापरे અને ત્યારથી સાહેબ લંગડા ચાલે છે આજ સુધી એમને લગ્ન પણ નથી થયા પણ નહીં મારા મારો શું આ સારી લંગડા ત્યાગી સાથે સારી ઓળખાણ છે સાહેબ લંગડા ત્યાગીને તો કંઈ કરી નથી શકતા નહીં 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 એટલે એની જેની જેની સાથે સારી ઓળખાણ છે એને સાહેબ ટોર્ચર રૂમમાં ઊંધો લટકાવીને એવો મારે છે એવો મારે છે અત્યાર સુધી ચાર ના મૃત્યુ થઈ ચુક્યા છે ચાર જણનું મૃત્યુ થઈ ગયું રાધા બચાવ મને રાધા બચાવ કઈ જાતની પત્ની મળી તે મને અલા હું મળી દઉં એને એને કઈ ચિંતા જ નથી પણ એ વિધવા થઈ જાય એની કાળજી છે ચૂપ બેસ ને હવે ડબલ પહેરાવી દઈશ આના કરતા રાધા રાધા પ્લીઝ રડ નહીં માધવભાઈ ઓકે જ હશે એકદમ તમે લોકો જોયું ને મારા મારા માધવની કેવી હાલત થઈ ગઈ છે રાધા સાચી વાત છે પણ રાધા માધવભાઈની આના કરતા ઘણી ખરાબ હાલત થઈ શકી હોત સાંભળ લેટ્સ ફોરગેટ એવરીથિંગ હવે છે ને 10મી અમારી એનિવર્સરી છે અમે શું કરીશું એ દિવસે એનું તું ફરીથી નવું સપનું જો પ્લીઝ પ્લીઝ દાદા અમારા માટે રાધા પ્લીઝ 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 માધવ મારા માધવ અલે માલી વાત એ તું ક્યાં જાય છે અલે પણ આ ત્યાં જઈ માધવ માધવ ભાઈ પ્લીઝ તમે એમને બહાર કાઢો ને માધવ મારી ભૂલ થઈ ગઈ બસ મને માફ કરી દો જીવનમાં પહેલી વાર જોઉં છું ન કરેલા ગુનાની કલાકોની સજા ભોગવીને છૂટી રહ્યા છો શું છે હવે કેમ આવ્યા છો ફાંસી લટકાવવાનો વિચાર છે કે શું અરે હોય માધવ મેં તો તમને છોડાવી દીધા અંદર પણ તમે જ કરાવેલા છોડાવી દીધા કેમ પ્રોગ્રામ કેમ ચેન્જ કર્યો 10 તારીખ પહેલા કેમ છોડાવ્યો માધવ તમને ખબર છે મેં મારા સપનામાં એમ જોયું હતું કે તમે પેલા મિસ્ટર ઘીવાલાને ચક્કુ લઈને મારવા જતા હતા અલે માધવ તે તું કલ્યો અને તે બોલે માલી નાચ્યો રામ નામ સત્ય અરે કશું રામ નામ સત્ય નથી જો એટલે ક્યાં ગયું અંદર લઈ ગયું અરે આ રહ્યો એ આજો
આ સ્પ્રિંગ વાળું ચાકુ છે. અરે પણ સ્પ્રિંગ વાળા ચાકુ થી તું તું કરે. ઓય તો મજા છે ને, આજે મારા બોસ ની છે ને બર્થડે પાર્ટી છે. હવે એને એમાં છે ને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખી છે. હું ચોર બન્યો છું. ચોર એટલે હવે ચોર બન્યા હોય તો હાથમાં ચાકુ હોય તો ઇમ્પ્રેશન પડે કે નહીં? પછી બોસ મારાથી દૂર દૂર ભાગ્યા કરે. માલી વાત સાંભળ, તું તેને બોસ ની પાલતી પતાવીને સીધો આ ગલમાં આવદે. ઓકે, કારણ કે આપણે કે ને આપણે આ ગલમાં પાલતી લાગી છે. પાલતી પાર્ટી કેમ ભૂલી ગયો ને? અને આજે મારા લગ્ન ની મેલે દેની વાત ચાલી તે કેમ ભૂલાય ગાંડા? તારી ઘરે એક વાર ખાલી વર્ષમાં એક વાર મફત માં જમવા મળે છે, કોઈ દિવસ ભૂલાય તો? મને માફ કરજો માધવ, આમાં છે ને દર વખતે તમે પેલા મિસ્ટર ઘીવાલા ને ચપ્પુ મારતા હતા ને, હું ત્યાં સુધી નું સપનું જોતી હતી, આગળ જોતી જ નહોતી. રાધા રાધા, તારું શું કરવું? પણ તમારા સમ આજ પછી કોઈ દિવસ સપનું નહીં જોઉં બસ. પણ મેં સપનામાં શું જોયું તમને ખબર છે? તમે પ્લેનમાં બેસીને અમેરિકા જઈ રહ્યા હતા અને આખું આખું પ્લેન દરિયામાં.